ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો શિફ્ટિંગ વિશે, આભાસી ઊંચાઈ, આભાસી ઊંડાઈ, સાચી ઊંચાઈ, આભાસી ઊંચાઈ, સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ, એ બધી બાબતનો આપણે અભ્યાસ કરી લીધો છે. હવે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચાની અંદર કાચનો લંઘન છે, આ કાચના લંઘન વડે કેટલું શિફ્ટિંગ થયું હશે એ આપણે જાણવું છે. તો લંઘન વડે થયેલું શિફ્ટિંગ, લંઘન વડે થયેલું શિફ્ટ, કાચનો લંઘન છે. દાખલા તરીકે આપણે એમ કહીએ ભાઈ આ કાચનો લંઘન, બરાબર છે. હવે આ કાચના લંઘનની નજીકના ભાગમાં કોઈ પણ જગ્યાએ એક વસ્તુ મૂકી દીધી હશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે વસ્તુ છે એ તળિયે પડેલી છે, જેની ઓરિજિનલ હાઈટ છે એચ ઓ, આ વસ્તુ આપણને અહીંયા દેખાય છે કેટલી હાઈટ પર, એચ આઈ જેટલી હાઈટ પર દેખાય છે, તો કેટલું શિફ્ટિંગ થયું હશે. આ શિફ્ટિંગ મેળવવા માટે આપણી પાસે સૂત્ર હતું એચ આઈ અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ એન આઈ અપોન એન. આમાંથી આપણે એચ આઈ ને કરતા બનાવીએ તો એચ આઈ બરાબર એન આઈ અપોન એન ઇન્ટુ એચ ઓ. શિફ્ટિંગ એટલે કે એનું સ્થાનાંતર કેટલું થયું છે એ મારે ચેક કરવું છે. તો સ્થાનાંતર એટલે ઊંચાઈમાં થતો ફેરફાર મળશે. તો ઊંચાઈમાં થતો ફેરફારને હું ધ્યાનમાં લો તો ડેલ્ટા એચ કહી શકીએ. ડેલ્ટા એચ બરાબર ઓરિજિનલ હાઈટ કેટલી છે એચ ઓ, એમાંથી આભાસી હાઈટ એને આપણે બાદ કરી દે તો એચ ઓ માઇનસ એચ આઈ બરાબર આવશે એન આઈ અપોન એન ઇન્ટુ એચ ઓ. બંનેમાંથી એચ ઓ એને આપણે કોમન લઈએ તો વન માઇનસ એન આઈ અપોન એન થશે આ રીતે. હવે માની લો કે આ જે હાઈટ છે એ તમને એમ કે ભાઈ કાચના લંબગણની જાડાઈ છે, તો એચ ઓ ની જગ્યાએ આપણે શું લખી શકીએ, ટી વન માઇનસ એન આઈ અપોન એન થશે આ રીતે. હવે તમે ગણી શકો છો, તમને જે હાઈટ આપી છે એ હાઈટની કન્ડિશન પ્રમાણે લઈ લો. તમને એમ કે ભાઈ કાચનો લંબગણ છે એની જાડાઈ 10 સેન્ટીમીટર છે, પછી એન આઈ અપોન એન, એન આઈ જોનાર વ્યક્તિ ક્યાં છે તો કે હવામાં છે માન લો, તો વક્રી ભવનાંક કેટલો આવે એક. બીજું માધ્યમ કયું થશે, કાચનું, તો કાચનો વક્રી ભવનાંક કેટલો થશે 1.5. એ રીતના કાઉન્ટ થઈ શકે ને. એક્ઝામ્પલ લઈ લે જે વાત કરી એ મુજબ માની લો આ કાચનો લંબગણ, કાચના લંબગણની આ જે જાડાઈ છે આપણને આપી દીધી છે 10 સેન્ટીમીટર. વસ્તુ તમને એમ કહે છે ભાઈ અહીંયા પડેલી છે, બરાબર. આ વસ્તુનું કેટલું શિફ્ટિંગ થયું હશે, કાચ એનો વક્રી ભવનાંક 1.5, હવા એટલે એક, મૂકી દો સૂત્ર સિમ્પલ. તો ડેલ્ટા એચ બરાબર 10 કૌંસમાં 1 માઇનસ જોનાર વ્યક્તિ અહીંયા છે હવામાં, બરાબર, જોનાર વ્યક્તિ હવામાં છે, તો 1 ના છેદમાં શું આવશે 1.5. તો 10 1.5 માંથી 1 જાય એટલે 0.5, એના છેદમાં 1.5. 0.5 × 10 કરશો એટલે 5 5 ભાગ્યા 1.5, 5 × 10 છેદમાં 15 લખાય, 5 × 15 10 3 10 નો 3જો ભાગ એટલે 3.33 સેન્ટીમીટર. આ તમારું શિફ્ટિંગ થઈ ગયું. કેટલું ઉપર આવી ગયું એ આપણને ખ્યાલ આવી ગયો, 3.33 સેન્ટીમીટર જેટલું ઊંચાઈ ઉપર થઈ ગયું એટલે શિફ્ટ આટલું થયું, ડિફરન્સ સીધો મળી ગયો આપણે. હવે આ જ ટાઈપની વસ્તુ જે છે એ વસ્તુ આપણને કાચની કોઈ સ્લેબની વાત કરી દે, કાચના સ્લેબની વાત કરવામાં આવે અને એ કાચના સ્લેબની અંદર આપણને એમ કે ભાઈ વસ્તુ જે છે, સમજો આ રીતની એક રચના બતાવી દઉં છું. આ એક કાચનો સ્લેબ છે, આ કાચના સ્લેબ એની જાડાઈ લઈ લઉં છું અહીંયા ટી બરાબર 12 સેન્ટીમીટર. ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એ અહીંયા મૂકી દીધો છે અથવા કોઈ બી જગ્યા ઉપર તમે ગોઠવી શકો છો. એક બાજુ ઓબ્જેક્ટ રહેશે અને એક બાજુ તમારી પાસે જોનાર વ્યક્તિ આવશે. સિમ્પલ છે, દાખલા તરીકે હું તમને એમ કહું, માની લો કે અહીંયા આ ઓબ્જેક્ટ છે, આ ધારી લો કે 10 સેન્ટીમીટર ઓબ્જેક્ટ છે અને અહીંયાથી 10 સેન્ટીમીટરે આ જોનાર વ્યક્તિ છે, ઓબ્ઝર્વર. તમને એમ કહી દે છે ભાઈ ઓબ્જેક્ટ જે છે એના દ્વારા અથવા કાચના લંબગણ વડે ઓબ્જેક્ટનું જે પ્રતિબિંબ મળે છે
એ પ્રતિબિંબ કેટલું ખસ્યું હશે, જોનાર વ્યક્તિને પ્રતિબિંબ કેટલું ખસેલું હશે એવું દેખાશે. સિમ્પલ વિચારજો, થોડીક બાબત સમજી લેજો. આમાંથી પ્રકાશનું કિરણ નીકળે એ આના પર આપત થાય, પ્રકાશનું કિરણ નીકળે સ્લેબ ઉપર આપત થાય છે. હવે આના પ્રમાણે તમે કાઉન્ટ કરશો, આ સૂત્ર મૂકીને, સૂત્ર મૂકીને તમે કાઉન્ટ કરો તો ડેલ્ટા એચ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ એન આઈ બાય એન. ટી બરાબર કેટલા છે? 12. 1 માઇનસ એન આઈ, જોનાર વ્યક્તિ છે આ માધ્યમ છે એને 1 કહી દે, આ કાચનો સ્લેબ છે 1.5, 1/1.5, 12 કૌંસમાં 0.5 છેદમાં 1.5 થાય. ચલો 12, બંનેના પોઈન્ટ કેન્સલ, 12 × 5 છેદમાં 15 બરાબર, 12 × 5 = 60, 60/15, 15 × 4 = 60, 4 સેન્ટીમીટર. તમારો આન્સર કેટલો આવ્યો? 4 સેન્ટીમીટર. પણ આ 4 સેન્ટીમીટર છે એ કેવો છે? ધન છે. તો યાદ રાખજો કે જો તમારી પાસે શિફ્ટિંગ પ્લસમાં આવે, શિફ્ટિંગ કેમાં આવે? પ્લસમાં આવે. નોંધ કરી દેવાની છે, જો ડેલ્ટા એચ પોઝિટિવ આવે, બરાબર, એનો આન્સર કેવો આવે? પોઝિટિવ આવે, તો શિફ્ટ કઈ તરફ થયું હશે? તો જે બાજુ પ્રકાશનું કિરણ આપાત થતું હશે ને એ બાજુ શિફ્ટ થયું હશે. એટલે વસ્તુનું પ્રતિબિંબ કઈ તરફ ખસશે? સ્લેબ તરફ, બરાબર. વસ્તુનું પ્રતિબિંબ સ્લેબ તરફ ખસે છે. પણ જો ડેલ્ટા એચ તમારો નેગેટિવ આવે દોસ્તો, ડેલ્ટા એચ કેવો આવે? નેગેટિવ આવે, તો એના કરતા અપોઝિટ, તો વસ્તુનું પ્રતિબિંબ સ્લેબથી દૂર તરફ જશે. ચલો કેટલા સેન્ટીમીટર છે? 4 સેન્ટીમીટર. વસ્તુ અહીંયા છે, 4 સેન્ટીમીટર ખસી જાય, 4 સેન્ટીમીટર ખસી ગયો એટલે અહીંથી આ કેટલું થઈ ગયું? 4 સેન્ટીમીટર. કઈ તરફ ખસ્યું? સ્લેબ તરફ. એટલે આ બાજુ એનું શિફ્ટિંગ થયું. ક્લિયર? એટલે આ રીતે હજુ આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન બનશે, પણ આ બેઝિક વસ્તુ આ સમજવાની થઈ. બીજું તમે નોંધ કરવા, 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, એનો કોઈ જગ્યાએ ઉપયોગ છે નહીં. જોઈએ થોડાક અંદર, ક્વેશ્ચન અંદર થોડાક વિચારીએ આપણે. પરિસ્થિતિ ગમે આપી હોય, તમારે ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે. સૂત્ર યાદ રાખશો એટલે તમારું કામ ઈઝી છે. હા, માધ્યમનો વક્રી ભવનાંક બદલી શકે, બરાબર. માધ્યમનો વક્રી ભવનાંક શું કરી શકે? બદલી શકે. ચલો સૂત્ર શું હતું આપણી પાસે? ડેલ્ટા એચ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ એન આઈ બાય એન. ક્લિયર છે? કોઈ બી આપી દે એક્ઝામ્પલ તરીકે. દાખલા તરીકે અહીંયા સ્લેબ છે, સ્લેબ એની જાડાઈ લઈ લે ટી બરાબર 20 સેન્ટીમીટર. ઓબ્જેક્ટ અહીંયા પડેલો છે 15 સેન્ટીમીટર. જોનાર વ્યક્તિ 10 સેન્ટીમીટર પર છે. બોલો, ચાલો શિફ્ટિંગ કેટલું થયું હશે? પ્રકાશનું કિરણ નીકળશે અહીંથી આ બાજુ આપાત થશે. બોલો શિફ્ટિંગનું સૂત્ર, ડેલ્ટા એચ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ એન આઈ બાય એન, મૂકી દો વેલ્યુ, ટી બરાબર 20, 1 માઇનસ હવાનો વક્રી ભવનાંક, એન બરાબર 1, આ આપી દીધું છે 1.5, 1/1.5. હમણાં ચેન્જ કરીને પણ બતાવું છું, 20 - 0.5 છેદમાં 1.5 બરાબર 20 × 5 = 15. 20 × 5 થઈ ગયા તમારે, 5 × 3 = 15, 20/3 કરો એટલે 6.666 આવશે, 6.66 સેન્ટીમીટર આવે છે. પણ કેવા છે? પોઝિટિવ. કઈ તરફ? આપાત કિરણ જે તરફ જતું હશે એ તરફ તમારું પ્રતિબિંબ આવશે. કેટલી બાજુ ખસે? કેટલા સેન્ટીમીટર ખસે? અહીંયાથી 6.66, એટલે અહીંયા તમારી ઇમેજ રચાવી જોઈએ. ક્લિયર થાય છે? હવે આપણે થોડુંક એવું વિચારીએ કે જેમની અંદર આપણની પાસે માઇનસમાં આન્સર આવતો હોય. ચાલો
માની લો કે મેં આ કાચનો સ્લેબ ધ્યાનમાં લીધો જેનો વક્રી ભવનાંક 1.5 છે. ઓબ્જેક્ટને હું આ બાજુ લઈ લઉં છું, એટલે બંને પ્રકારના ક્વેશ્ચન થઈ જાય. અહીંયા ઓબ્જેક્ટ છે, અહીંયા જોનાર વ્યક્તિ છે, 15 સેન્ટીમીટર દૂર છે. જોનાર વ્યક્તિ જે છે એ 10 સેન્ટીમીટર દૂર છે. કાચનો સ્લેબ છે, એની જાડાઈ છે 20 સેન્ટીમીટર. બહારનું જે માધ્યમ છે, બહારનું માધ્યમ, એનો વક્રી ભવનાંક 2 છે, એન બરાબર 2. રેડી? બહાર આપણને આપી દીધું છે એન બરાબર 2 છે. સૂત્ર મૂકી દે, ડેલ્ટા એચ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ એન આઈ બાય એન, ટી બરાબર બોલો કેટલા, 20. 1 માઇનસ એન આઈ, જોનાર વ્યક્તિ હવાનું સોરી માધ્યમ આપેલું છે બે વક્રી ભવનાંક વાળું, સ્લેબનો વક્રી ભવનાંક 1.5, કરો બાદ બાકી 20. 1.5 માંથી 2 જશે એટલે 0.5, પણ કેવા, માઇનસ. ક્લિયર? માઇનસ 20 × 5/15, બરાબર. 20 × 5/15 આ જ વસ્તુ છે. આન્સર થયો તમારો માઇનસ 6.66 સેન્ટીમીટર. કેવું છે? માઇનસમાં છે. માઇનસમાં હોય તો કઈ તરફ, સ્લેબથી દૂર તરફ જતું હોય એ દિશામાં ખસેડવાનું. એટલે ઓબ્જેક્ટ આપણો અહીંયા છે, પ્રકાશનું કિરણ નીકળીને આ બાજુ જતું હશે. આપણે આ બાજુ શિફ્ટિંગ થયેલું બતાવવાનું છે. અહીંયા ઇમેજ બને છે કેટલા સેન્ટીમીટરે, 6.66 સેન્ટીમીટર. ક્લિયર? એટલે બધે જ પ્રકારની વાત થઈ ગઈ. ચાલો આ ચર્ચા કરીએ આપણે એક સ્લેબ માટે. હજુ થોડુંક આમની અંદર વિચારીએ આપણે. ચાલો હજુ એમની અંદર થોડુંક વિચારે. માનો કે એક કરતા વધારે સ્લેબ હોય તો શું, એક કરતા વધારે સ્લેબ હોય તો શું થશે એની પરિસ્થિતિ પણ આપણે સમજી લઈએ. રકમની અંદર તમને એ ટાઈપની વસ્તુ આપી દીધી હોય, એમની અંદર તમને એવું આપી દેશે ભાઈ. દાખલા તરીકે આ પહેલો સ્લેબ, આ બીજો સ્લેબ અને આ ત્રીજો સ્લેબ. ચાલો આ રીતની આપણી પાસે સ્લેબની ગોઠવણી છે. વક્રી ભવનાંક આપી દેશે અહીંયા 1.5, આનો 2, આ ધારો કે 1.5. ઓબ્જેક્ટ તમને ગમે તેટલા ડિસ્ટન્સ પર આપી દેશે. અહીંયા ઓબ્જેક્ટ છે, આ ધારો કે 20 સેન્ટીમીટર પર છે. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ ધારો કે 10 સેન્ટીમીટર છે. આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 10 સેન્ટીમીટર છે. જોનાર વ્યક્તિ જે છે, ઓબ્ઝર્વર, એ ઓબ્ઝર્વર પણ ધારી લો કે અહીંથી 20 સેન્ટીમીટર દૂર છે. શું કરશો? તમને એમ આપી દેશે ભાઈ, જોનાર વ્યક્તિને ઓબ્જેક્ટ ક્યાં દેખાશે, જોનાર વ્યક્તિને ઓબ્જેક્ટ ક્યાં દેખાશે, અથવા ઓબ્જેક્ટનું કેટલું શિફ્ટિંગ થયેલું હશે એ જોવા મળશે. ચલો તો હવે મેઇન વસ્તુ એ છે, પહેલી એક બાબત તમારે નોંધ કરવાની છે. નોંધ શું? આ સ્લેબ, ત્રણ સ્લેબ છે, એ ત્રણ સ્લેબની વચ્ચે કંઈક માધ્યમ જેવું દેખાય છે, ખાલી હશે અથવા માધ્યમ બી હોઈ શકે. પણ યાદ શું રાખશો તો બે સ્લેબ એની વચ્ચે કયું માધ્યમ છે ને એની સાથે કાંઈ મતલબ નથી. બે સ્લેબ વચ્ચે કયું માધ્યમ છે એનાથી કોઈ મતલબ નથી. બીજું, બે સ્લેબ વચ્ચે કેટલું અંતર છે ને એનાથી પણ કોઈ મતલબ નથી. સમજાય છે? બે સ્લેબ વચ્ચે કેટલું અંતર છે એનાથી મતલબ નથી, બે સ્લેબ વચ્ચે કયું માધ્યમ છે એના સાથે પણ મતલબ નથી. એટલે આ નોંધ કરી દેવાની છે તમારે, બે સ્લેબ વચ્ચેના અંતર કે તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખતું નથી. બરાબર છે? ચાલો પહેલા સ્લેબ વડે શિફ્ટિંગ ગણીએ. આ જાડાઈ તમને ધારો કે આપી દીધી છે, આ 10 સેન્ટીમીટર, આ 20 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર. તો પહેલા સ્લેબ વડે થયેલું શિફ્ટિંગ, ડેલ્ટા એચ 1 બરાબર ટી કૌંસમાં 1 માઇનસ એન આઈ અપોન એન, એન આઈ અપોન એન,
અત્યારે જોનાર વ્યક્તિ ભલે ત્યાં છે, અત્યારે આપણે અહીંયા ધ્યાનમાં લેવો પડશે. ઓબ્જેક્ટ અહીંયા છે, પ્રકાશનું કિરણ નીકળીને અહીંયા આવે છે. ચલો સૂત્ર મૂકી દીધું છે આમની અંદર. ટી બરાબર 10 આપેલા છે, 1 માઇનસ જોનાર વ્યક્તિ અત્યારે અહીંયા હશે હવામાં. આનો વક્રી ભવનાંક 1.5 છે. 10 1.5 માઇનસ 1 એટલે 0.5. 0.5 ડિવાઈડ બાય 1.5 કરશો. રેડી છે? એટલે આ થઈ ગયું તમારી પાસે 10.5 એટલે 5 ના છેદમાં 15. 5 ભાગ્યા 15 કરશો તમે, બરાબર? તો ભાગાકાર કરો તમને એમની અંદર, તો 5 તરી 15 એટલે 3.33 સેન્ટીમીટર. હવે આના માટે, બીજા માટે, તો બીજા માટે થશે ડેલ્ટા એચ ટુ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ ni/n. જાડાઈ છે 20, 1 માઇનસ જોનાર વ્યક્તિ અહીંયા છે 1, વક્રી ભવનાંક કેટલો છે 2 2 માઇનસ 1 2 માઇનસ 1 એટલે 1 ડિવાઈડ બાય 2 1 બાય 2 એટલે આ થયું 10 સેન્ટીમીટર. ત્રીજું ડેલ્ટા એચ 3 ટી કૌંસમાં 1 માઇનસ ni/n. આ છે 10, 1 માઇનસ જોનાર વ્યક્તિ હવામાં 1, આનો વક્રી ભવનાંક 1.5 બરાબર. ફરી પાછું આના જેવું સાદુરૂપ થયું એટલે આનો આન્સર થશે 3.33 સેન્ટીમીટર. બસ હવે શું કરો, ત્રણેયનો સરવાળો કરો એટલે ટોટલ શિફ્ટિંગ મળશે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા એચ 1 પ્લસ ડેલ્ટા એચ 2 પ્લસ ડેલ્ટા એચ 3. 3.33 પ્લસ 10 પ્લસ 3.33 તો 10 + 6.66 એટલે 16.66 સેન્ટીમીટર ટોટલ એનું શિફ્ટિંગ થયું હશે. મે બી ઘણી વખત બની શકે એવું કે કદાચ વચ્ચે માઇનસ બી આવી શકે, તો બી તમારે ટોટલ શિફ્ટિંગ જ લેવાનું છે. ટોટલ શિફ્ટિંગ લેવા જશો એટલે માઇનસમાં મૂકી શકાય. તમારો અહીંયા જે ફાઇનલ આન્સર આવે છે કેવો છે? પોઝિટિવ છે. પોઝિટિવ છે મતલબ વસ્તુ જે છે એ પ્રકાશનું કિરણ જે બાજુ જતું હશે ને એ બાજુ એનું શિફ્ટિંગ થયું હશે. ક્લિયર થાય છે? એટલે અહીંયા છે 16.66 સેન્ટીમીટર એટલે અહીંયા સોળ પોઈન્ટ છાસઠ સેન્ટીમીટર પર તમારો ઓબ્જેક્ટ છે એને દેખાવ, એનું ઇમેજ દેખાવી જોઈએ આભાસી, એટલે શિફ્ટિંગ આપણને જોવા મળશે. ચલો હજુ થોડુંક એમાં ચેન્જ કરીએ. આમની અંદર માની લો પાછળ તમને એક અંતર્ગોળ અરીસો આપી દીધો, તો માનો કે અંતર્ગોળ અરીસો આપી દીધો તો શું કાર્ય કરીશું આપણે? દાખલા તરીકે એક પોઝિશન આપણને આ રીતના આપી દીધી છે, અંતર્ગોળ અરીસો છે, અહીંયા આ કાચનો સ્લેબ છે, કાચનો સ્લેબ છે, એનો વક્રી ભવનાંક 1.5 છે. ઓબ્જેક્ટ માની લો કે તમારો જે છે એ 25 સેન્ટીમીટર દૂર છે, અને રકમની અંદર આપણને એવું પણ કહી શકે કે ધારી લો કે આ 15 સેન્ટીમીટર અને આમની જે કેન્દ્ર લંબાઈ છે એ 40 સેન્ટીમીટર છે, તથા કાચનો સ્લેબ જે છે ને એ કાચના સ્લેબનું અહીંથી આ ડિસ્ટન્સ લઈએ આપણે, તો આ ડિસ્ટન્સ આપણને માની લો કે એક્ઝામ્પલની અંદર આપ્યું છે 25 સેન્ટીમીટર. હવે તમને પૂછી નાખે કે આ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ એનું શિફ્ટિંગ કેટલું થયું હશે? ઓબ્જેક્ટનું શિફ્ટિંગ કેટલું થયું હશે? ચાલો પહેલું કામ શું કરીએ, અહીંયા ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટમાંથી પ્રકાશનું કિરણ નીકળે સ્લેબ પર આપત થાય, તો ડેલ્ટા એચ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ ni/n. ચાલો ટી બરાબર કેટલા છે 15, ni જોનાર વ્યક્તિ હવામાં, આનો વક્રી ભવનાંક 1.5, 15 1.5 માઇનસ 1.5 ડિવાઈડ બાય 1.5 15 5 ના છેદમાં 5 સેન્ટીમીટર થયા એટલે એપ્રોક્સિમેટલી સમજો કે આ 5 સેન્ટીમીટર આ બાજુ ખસ્યું હશે. ઇમેજ મળી ગઈ 5 સેન્ટીમીટર પર. હવે એ જે ઇમેજ 5 સેન્ટીમીટર ઉપર ખસી ગઈ તો અંતર્ગોળ અરીસાની મદદથી એનું પ્રતિબિંબ ક્યાં મળતું હશે એ આપણે જાણવું પડશે, બરાબર? અંતર્ગોળ અરીસાની મદદથી આપણને કેટલા અંતરે પ્રતિબિંબ મળે એ જાણીએ પહેલા.
तो पहला अंतर्गोल केन्द्र लंबाई 40 એટલે -40 લઈ લો અહીંથી ગણો વસ્તુ અંતર આ 25 25 ને 15 એટલે આ થઈ ગયા 40 5 આ બાજુ ખસી ગયા તો હવે અહીંથી આ ડિસ્ટન્સ કેટલું હોય 20 હોય 25 15 40 40 ને 20 કેટલા થઈ ગયા 60 એટલે u બરાબર -60 સેન્ટીમીટર v મળી જાય v बराबर uf ना छेद मा u माइनस f चलो u कितना छे -60 f कितना छे -40 -60 प्लस 40 तो छे ऊपर माइनस माइनस प्लस 6 4 24 2400 ना छेद मा आवशे -20 शून्य शून्य कैंसल आ थई गया 120 -120 सेंटीमीटर તમે લખી દેશો -120 એટલે માઇનસ એટલા માટે એવું આપાત કિરણની વિરુદ્ધ દિશા તમને ક્વેશ્ચનની અંદર આન્સર આપ્યો હશે 120 સેન્ટીમીટર પણ 120 જે છે એનો રાઈટ આન્સર નથી કેમ અહીંયા પ્રકાશનું કિરણ આવશે એ અહીંયા અથડાશે અથડાઈને પાછું આવશે અથડાઈને પાછું ફેંકાય છે હવે જો કન્ડિશન આ છે તમારી પાસે ફરી પાછો સ્લેબ કિરણ તમારું અહીંથી અથડાઈને પાછું અહીંયા આવે છે હવે અથડાઈને પાછું આવશે એટલે તમે સમજો કે એક વખત વક્રીભવન થઈ આ રીતે જશે ને પછી અહીંથી અહીંયા મળવું જોઈએ બરાબર પણ હકીકતમાં શું થશે માઇનસ છે માઇનસની કન્ડિશન પ્રમાણે આપણે ચાલવાનું છે જો તમારું આપાત કિરણ અહીંથી આમ આવે છે અત્યારે પહેલા જતું હતું ત્યારે આપાત કિરણ આ બાજુથી જતું હતું હવે રિટર્ન આવશે ત્યારે આપાત કિરણની ડાયરેક્શન આ બાજુથી આમ હશે આ બાજુથી આ બાજુ હશે એટલે તમારું જે શિફ્ટિંગ થયું હશે ને એ બેક મારવાનું આપણે અહીંયા આવી ગયો છે આ પોઈન્ટ કર્યો ત્યાં ફરી પાછો સમજો જ્યારે કિરણ આપાત થાય છે ત્યારે આ ડાયરેક્શનને ધન ગણ્યું છે પણ અથડાઈને કિરણ પાછા આવે છે ત્યારે આ બાજુનું જે ડાયરેક્શન છે એને ધન ગણ્યું છે એટલે આ બાજુ જાઓ તો એ શું થાય ઋણ થાય હવે આ કિરણ જે છે એ કેટલા અંતરે મળ્યો તમને 120 120 ને અંતરે મળ્યો મતલબ 25 15 20 તો અહીંયાથી તમારું આ ડિસ્ટન્સ કેટલું થવું જોઈએ સમજો અહીંથી આ ડિસ્ટન્સ લઈએ તો આ ડિસ્ટન્સ આપણને મળવું જોઈએ કેટલું 120 મળવું જોઈએ 120 સેન્ટીમીટર થવું જોઈએ બરાબર છે હવે એનું 120 થયો એનો મતલબ કે સ્લેબની પહેલી બાજુ છે સ્લેબની પહેલી બાજુ છે એટલે તમારે શું ગણવું પડે ફરી પાછું શિફ્ટિંગ ગણવું પડશે કારણ કે કિરણ તો પાછું સ્લેબમાંથી પસાર થાય છે ફરી પાછું સ્લેબમાંથી પસાર થાય એટલે પરાવર્તન થયેલું પરાવર્તન થયેલા કિરણનું શિફ્ટિંગ ગણીએ ચાલો પરાવર્તિત થયેલું કિરણ એનું શિફ્ટિંગ ગણશો એટલે ડેલ્ટા એચ બરાબર ટી કૌંસમાં 1 માઇનસ એન આઈ અપોન એન ટી કેટલા છે ભાઈ 15 1 માઇનસ એન આઈ બરાબર 1 છેદમાં 1.5 કેલ્ક્યુલેશન તો આ જ છે 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર પણ 5 સેન્ટીમીટર કેવા આવે છે પોઝિટિવ આવે છે મતલબ શું થયું અહીંયા 120 થવા જોઈતા હતા એના બદલામાં હજુ 5 સેન્ટીમીટર ખસે છે તો અરીસાથી એનું અંતર કેટલું થયું 125 અરીસાથી અંતર કેટલું 125 સેન્ટીમીટર આ ખોટું છે 5 સેન્ટીમીટર ફરી પાછું શિફ્ટિંગ થાય છે અને એ શિફ્ટિંગ આપણે ફરી પાછું કાઉન્ટ કર્યું છે ક્લિયર થાય છે એટલે આ કાચના લંબઘન વડે થયું જે આપણું વક્રીભવન છે અથવા તો કાચના લંબઘન વડે થયેલું જે શિફ્ટિંગ છે ને એની આપણે ગણતરી કરી દીધી છે તમારે ખાલી સિમ્પલ આ સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર યાદ રાખશો બીજું યાદ રાખો આ બાબત આપાત કિરણ જો પોઝિટિવ આવે તો આપાત કિરણની દિશામાં શિફ્ટિંગ નેગેટિવ આવે તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમારે શિફ્ટિંગ ધ્યાનમાં લઈ લેવાનું છે સમજાય છે આ બાબતને એટલે આટલી બાબતો સાથે આપણે આ કાચના લંબઘન વડે થયેલું જે શિફ્ટિંગ છે એ શિફ્ટિંગને પૂર્ણ કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન વિશે અભ્યાસ કરીશું પૂર્ણ આંતરિક પરાવર્તન વિશે